હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। કચ્છમાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। 5મી ઓગસ્ટના કચ્છ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓનો આરંભ થઈ રહ્યો છે અને કોરોનાની વિકટ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। પરીક્ષાઓ રદ કરવા માટે અગાઉ કચ્છ યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કર્યા બાદ આજે કચ્છ કલેક્ટર શ્રી પ્રવીણા ડીકેને મળીને પરીક્ષાઓ રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવતીકાલથી કચ્છ યુનિવર્સિટીની એમએની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે છાત્રો તણાવ અનુભવી રહ્યા છે। અત્યારે કચ્છમાં કોરોનાના કેસમાં રોજ વધારો થઈ રહ્યો છે અને આ સંક્રમણ લોકલ સંક્રમણ થઈ રહ્યું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાના જીવન જોખમે પરીક્ષા આપવા આવે તે વસ્તુ અઘરી લાગી રહી છે। બહારથી આવતા વિદ્યાર્થીઓ બસમાં, રિક્ષામાં કે અન્ય વાહનમાં અવરજવર કરશે તો લોકલ સંક્રમણ પણ થવાનો ભય દેખાઈ રહ્યો છે। પૂરા સેમેસ્ટર દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા કરેલ કાર્યો અને આંતરિક મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું, હરિગઢી મારું નામ છે અને અમે આજરોજ આવતીકાલે જે પરીક્ષા કચ્છની લેવા જઈ રહી છે તેના વિરોધમાં આજે દરેક વિદ્યાર્થીને ચિંતા છે કે આવા કોરોનાનો આખો દેશમાં કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે, પરંતુ એવી પરિસ્થિતિ હોવા છતાં પણ કચ્છ યુનિવર્સિટી પરીક્ષા યોજી રહી છે, પરંતુ દરેક વિદ્યાર્થીને ઘણા બધા પ્રશ્નો છે એ અમે આજરોજ કલેક્ટર કચેરી શ્રી પ્રવીણાબેનને આવેદનપત્ર આપ્યું છે અને અમારી દરેક વિદ્યાર્થીની રજૂઆત છે કે આવનારી પરીક્ષા છે તે આજે જ સાંજ સુધી ડિસિઝન થઈ જાય અને પરીક્ષા મોકૂફ રહી અને પરીક્ષાના જે બીજા બધા જે વિકલ્પ છે એ વિકલ્પ પસંદ કરી અને એ વિકલ્પ ઉપર વિચારવામાં આવે અને ઓફલાઈન જે પરીક્ષા છે તે રદ કરવામાં આવે। ઘણા બધા પ્રશ્નોમાં જોવા જઈએ તો બધા વિદ્યાર્થીઓ અલગ અલગ ગામડેથી આવે છે, કોઈ પણ વિદ્યાર્થી પાસે પોતાનું પર્સનલ વ્હીકલ નથી, તે બસનો ઉપયોગ કરે છે, પરંતુ બસ દરેક ગામડામાં આવતી નથી, તે સુવિધા નથી અને જ્યાં કને સેન્ટર છે ત્યાં વિદ્યાર્થીઓને દરેકને ચિંતા છે કે ત્યાં કને કોણ ક્યાંથી આવે છે તે કોઈને પણ ખબર ન હશે તો દરેક વિદ્યાર્થીને કોરોના ફેલાશે એવી દરેક વિદ્યાર્થીમાં ભય છે અને ત્યાં કને વિદ્યાર્થી તો સંક્રમિત થશે જ, તેની સાથે સાથે તેના પરિવારના માણસો પણ સભ્યો પણ ને કોરોના થશે એ પણ વિદ્યાર્થીઓને ડર છે। એક વિદ્યાર્થીના લીધે આખો ઘણો બધો પરિવારમાં અને ગામમાં પણ કોરોના ફેલાશે તેવી બધી દરેક વિદ્યાર્થીઓને ભીતિ છે। દરેક વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે આવનારી જે કાલે પરીક્ષા છે તે રદ થાય એવી દરેક વિદ્યાર્થીઓની માંગ છે। ઘણા બધા તેમાં પણ આપણે જોવા જઈએ કચ્છ યુનિવર્સિટી કોઈ કહે છે કે અમે તૈયારી કરી છે, પરંતુ કચ્છ યુનિવર્સિટી અમે મેઇલ અને ઘણા બધા મેસેજ કરીને પૂછ્યા કરી તો કચ્છ યુનિવર્સિટીની તૈયારી નથી। વિદ્યાર્થીઓને માંગ છે કે ત્યાં કને પટ્ટાવાળા સુપરવાઇઝર બધાનો કોરોના ત્યાં કરે રિપોર્ટ કરાવી અને ત્યાર પછી ત્યાં કને આવે, પરંતુ કચ્છ યુનિવર્સિટી એવી કોઈ સુવિધા કરી નથી। હવે દરેક વિદ્યાર્થીની માંગ છે કે આવનારી જે પરીક્ષા છે તે રદ થાય। મારું નામ રાજગોર દર્શન, હું કચ્છ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું। મારો પ્રશ્ન પણ એવો જ છે કે હાલમાં કોરોનાનું સંક્રમણ વધી ગયો છે અને યુનિવર્સિટી કહે છે કે બધી તૈયારીઓ અમે કરી રાખી છે। યુનિવર્સિટી તૈયારી કરી છે સાચી વાત છે, પણ એ ફક્ત સેન્ટર પૂરતી કરી છે, જે સેન્ટરનો જેટલો એરિયા છે એટલામાં જ કરી છે। વિદ્યાર્થી ટ્રાન્સપોર્ટમાં આવશે એનામાં કોઈ પણ તૈયારી નથી યુનિવર્સિટીની, એના ફેમિલીમાં કયા ઝોનમાંથી આવે છે, કયા કેટલા વિદ્યાર્થીઓ અલગ જિલ્લામાંથી આવે છે, કેટલા વિદ્યાર્થીઓ રેડ ઝોનમાંથી આવે છે એના કોઈ આંકડા યુનિવર્સિટી પાસે નથી। અને હમણાં પણ બીએડની એન્ટ્રન્સ એક્ઝામ યોજવામાં આવી હતી રવિવારે, એનામાં પણ ક્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરાવી શક્યા યુનિવર્સિટીવાળા। તો મોટો પ્રશ્ન એ છે કે જો એક જ દિવસની પરીક્ષામાં જો એટલો બધો છાબરડોળો નીકળતો હોય તો આ તો 5 દિવસ કે 7 દિવસની એક્ઝામ યોજવામાં આવશે, અને જો યુનિવર્સિટી વિદ્યાર્થીઓ બધા પરીક્ષા આપી દે તો યુનિવર્સિટી લેખિતમાં આપી દે કે એના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છતાં એના સિવાય એના પરિવારની એની જવાબદારી 14 દિવસ માટે યુનિવર્સિટીને રહેશે અને એનું ભરણ પોષણ જે કાંઈ પણ ખર્ચો થશે કોરોના નીકળશે તો યુનિવર્સિટી ઉપાડવા તૈયાર છે, તો વિદ્યાર્થી આપવા તૈયાર છે, અથવા એના સિવાય યુનિવર્સિટી યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે ઓનલાઈન અથવા ઓફલાઈન વિકલ્પો આપવાનું કીધું છે। જે વિદ્યાર્થી ઓનલાઈન આપી શકે પરીક્ષા એ જો ઈચ્છતો હોય તો ઓનલાઈન આપે, એના પછી જો ઓનલાઈન આપવા ન ઈચ્છતો હોય તો ઓફલાઈન આપી શકે। કચ્છ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન વિકલ્પ ક્યાં પણ આપવામાં આવેલ નથી। અન્ય યુનિવર્સિટી ગુજરાત રાજ્યમાં જીટીયુ સીધે હમણાં 5 તારીખ કે 4 તારીખથી બધી જગ્યાએ ઓનલાઈન યોજાઈ રહી છે, જ્યારે કચ્છ યુનિવર્સિટીમાં 5 તારીખથી ઓફલાઈન યોજાઈ રહી છે। તો આ બધો વિદ્યાર્થીઓનો ભય છે, ઓફલાઈનમાં પેપરની આખી ચેન આવે છે, બધાને કોઈ પણ એક વ્યક્તિને કોરોના નીકળ્યો તો બધા વિદ્યાર્થીઓને કોરોના થઈ સંભાવના છે।